Good morning to everybody. Once again, Pritha sir welcomes you all in the video lecture. Today we are going to start Standard 12 English Subject Second Language Unit 1 Read 1. Can you install love? So tame premne prasthapit kari shako chho. 12th dhoranu pahilu vahilu unit jenu pahilu read ke can you install love? કે તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો, પ્રેમને સ્થાપિત કરી શકો છો, આવો ક્વેશ્ચન બરાબર. અને આ રીડ એ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને એ રીડનો આજે આપણે પહેલો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર. તો સૌથી પહેલા તો આપણે આ જે ટાઇટલ છે, ટાઇટલ એ ટાઇટલ ને જ આપણે ડિસ્કસ કરીએ બરાબર છે, કે કેન યુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને તમે પ્રસ્થાપિત કરી શકો છો. આ ક્વેશ્ચન પૂછવાનું કારણ શું બરાબર છે, આવો ક્વેશ્ચન થવો જ સુકાવી જોઈએ. કારણ કે પ્રેમ એ કોઈ સ્થાપિત કરવાની વસ્તુ તો છે નહીં, કારણ કે બધા એમ કહેતા જ હોય છે ઓલવેઝ, અને આપણને ખ્યાલ જ છે કે પ્યાર ક્યાં નહીં જાતા, હો જાતા હે બરાબર છે. તો પછી આ પ્રેમને સ્થાપિત કરવાની વસ્તુ સુકામી બરાબર. કારણ કે આજના જમાનામાં જેમ જેમ નેગેટિવ ફિલિંગ્સનું પ્રમાણ વધતું જાય છે અને પોઝિટિવ ફિલિંગ્સનું પ્રમાણ એ ઘટતું જાય છે બરાબર, તો એમની સાપેક્ષમાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અથવા થઈ શકે બરાબર, કે જેના કારણે પ્રેમ છે એ પણ આપણે પામવો પડે બરાબર છે, એવી પરિસ્થિતિઓ બની શકે. એના કારણે જ આ લવ અને એને ઇન્સ્ટોલ કરવું. હવે આ કોઈ લવ કોઈ પ્રોગ્રામ કે કોઈ એપ તો છે નહીં, એ તો આપણને બધાને ખબર કે કંઈ પ્લે સ્ટોરની અંદરથી તમે સર્ચ મારો અને લવ એપ મળી જાય અને એને તમે ઇન્સ્ટોલ કરી લ્યો, એવું તો થઈ શકવા નથી. પણ આજે તમે શબ્દો છો, આ ટેકનિકલ વર્ડ્સ બરાબર, કોમ્પ્યુટરાઇઝ્ડ લેંગ્વેજ બરાબર, એ યુઝ કરી છે, એ યુઝ કરી અને એ ફિલિંગ્સ એણે કોમ્પ્યુટરાઇઝ્ડ વર્ડ્સથી યુઝ કરી અને હ્યુમન બિઈંગને એ કહેવા માગે છે. આમ આટકતરી રીતે તો એ ઇશારો હ્યુમન બિઈંગને છે, મનુષ્યોને છે બરાબર. એટલે અહીં મેં જે ટાઇટલ લખી અને પહેલી વહેલી વસ્તુ લખી છે કે આ ટેકનિકલ ટર્મ્સ છે, ટેકનિકલ વર્ડ્સ છે, કોમ્પ્યુટરાઇઝ્ડ વર્ડિંગ્સનો યુઝ કર્યો છે ફિલિંગ્સ માટે. ફિલિંગ્સ બંને ફિલિંગ્સ આવી જાય, પોઝિટિવ ફિલિંગ્સ પણ આવી જશે આમાં, અને નેગેટિવ ફિલિંગ્સ, બંને ફિલિંગ્સને રજૂ કરવા માટે ટેકનિકલ વર્ડ્સનો સહારો લીધો છે બરાબર. આ યુનિટની અંદર, આ રીડની અંદર ટુ કેરેક્ટર્સ, બે પાત્રો આ રીડની અંદર આપેલા છે, અને એ બંને પાત્રોની વચ્ચે ટેલિફોનિક કન્વર્સેશન, ટેલિફોનની વાતચીત એ રજૂ કરવામાં આવેલી છે. પ્રેમ એ ખરેખર આપણે જોઈએ તો બચપનથી જન્મથી લઈ અને સૌથી પહેલો પ્રેમ તો આપણને મા બાપ દ્વારા મળે છે બરાબર, પછી ભાઈ ભાંડેડાઓ દ્વારા રાઈટ, સ્કૂલમાં જઈએ ફ્રેન્ડ્સ સર્કલ બને, ફ્રેન્ડ્સ કેવા જબરજસ્ત એ ફ્રેન્ડ્સ આપણા બને છે બરાબર છે. જીવનની અંદર ફ્રેન્ડશીપ કદી તૂટે નહીં એવી રીતની ફ્રેન્ડશીપ બને છે રાઈટ. ટીચર્સ ગુરુ શિષ્ય એમની વચ્ચેનો જે પ્રેમ બરાબર છે, ભગવાનની ભક્તિ કરતા હોય તો એ ભગવાન માટેનો પ્રેમ, તો કેટલાય પ્રેમ છે. ખાલી એક જ પ્રેમ નથી કે ભાઈ રોમિયો અને જુલિયટ બરાબર છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લવ એ જ લવ હોય એવું ક્યારેય નથી હોતું. પણ હા, અહીં આપણને જે રીતનાની વાતચીત કરી છે એટલે મારે એ પણ લેવું તો જશે જ, અને એ પણ કહેવું તો જશે જ, અને કહેવું પડશે જ. બે પાત્રો જેની આપણે વાતચીત કરીએ છીએ એમાં એક છે કસ્ટમર ગ્રાહક, અને એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને શોર્ટમાં એ ટેક્સ્ટબુકની અંદર આપેલું છે રેપ, જેનું ફૂલ ફોર્મ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર એટલે ગ્રાહક, અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. આપણને ખ્યાલ જ હોય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શબ્દ છે એમાં પણ, કે કોલ સેન્ટરમાં ને એમાં કામ કરતા જે કર્મચારીઓ હોય, જે આપણે કોલ કરીએ અને આપણે કંઈ પણ માહિતી પૂછવી હોય તો એ આપણને એ હેલ્પ કરતા હોય છે બરાબર છે.
तो ई रिप्रेजेंटेटिव कहवाय के कंपनी नी अंदर काम करता अने मदद कस्टमर ने मदद करता ए रिप्रेजेंटेटिव छे। अही जे कस्टमर छे ई एक लेडी छे बराबर, अने ए પોતાને ઘરે કોઈ કમ્પ્યુટર ની અંદર કે લેપટોપ કે કમ્પ્યુટર ની અંદર એમને મદદ જોઈએ અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે ઈ એમની મદદ કરશે। પણ જે રીતનો રોલ બંને પ્લે કરે છે મે અહીંયા લખ્યું છે અને આપણે જરૂર પડશે એટલે મે આ બધું આ રીતે એર એટલા માટે લખ્યું છે કારણ કે આફ્ટર એક્સપ્લેનિંગ ધીસ લેસન આફ્ટર ટીચિંગ ધીસ લેસન When you start writing short notes, બરાબર છે, જ્યારે તમે short note લખવાનું start કરો ત્યારે આ બધી feelings, હવે જો આ આખું lesson computerized terms માં છે, technical wordings માં છે, પણ એને આપણે સમજવાનું general sense માં પણ હોય, general English માં પણ આપણે એને સમજવું પડે। અને જ્યારે તમે short note લખો કે જ્યારે તમે question ના answer લખો ત્યારે તો એ આપણે general લેંગ્વેજ માં જ એ લખવાનું થશે, બરોબર છે, એટલે ત્યારે એ ટર્મ્સ નહીં ચાલે અને એને બદલે આપણે જનરલ જે ફિલિંગ્સની વાત આવે તો એ પોઝિટિવ અને નેગેટિવ બંને ફિલિંગ્સ છે એ જનરલ લેંગ્વેજમાં લખવી પડશે। એટલે મેં આ રીતે અહીંયા લખ્યું છે કસ્ટમરની જે ભૂમિકા છે એ એક હર્ટ પર્સન તરીકે હોય, એક પોતે દુઃખદ વ્યક્તિ, કોઈ એક ગમ પામેલ વ્યક્તિ છે, બરોબર, એ રીતનાની ભૂમિકામાં એ લેડી અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમને હેલ્પ કરે છે, તો એ સાયકોલોજિસ્ટ તરીકે કે કોઈ એક કન્સલ્ટન્ટ તરીકે, બરોબર છે, એ રીતનાની ભૂમિકા અને એ રીતનાની એડવાઇસ આપે, એક સલાહકારની ભૂમિકામાં છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, સલાહકારની ભૂમિકા તરીકે એમને કન્સલ્ટન્સી કે ટ્રીટમેન્ટ, સલાહ કે ઉપચાર એમનો એ બતાવે છે, બરોબર। તો આ બે પાત્ર વચ્ચેની આપણી જે વાતચીત છે એ આવતી જશે, બંને ટર્મ્સ હું સમજાવતો જઈશ, જે ટેકનિકલ ટર્મ્સ આવશે એ ટેકનિકલ વર્ડ્સ એ પણ આપણે સમજતા જશું અને એની સાથે સાથે જે હ્યુમન બિંગને લાગુ પડે છે તો એ પણ આપણે સમજતા જશું, બરાબર। આજે મારી પાસે ટેક્સ્ટ બુક પણ છે જ, બરાબર છે, અને ટેક્સ્ટ બુકથી જ, કારણ કે મારે બીજું એક્સ્ટ્રા બધું સમજાવવાનું હતું એટલે આ ટેક્સ્ટ બુકમાં ઘણું એવું એક્સ્ટ્રા હોય છે કે જે મારે બોર્ડ ઉપર સમજાવવું પડતું હોય છે, એટલે બોર્ડ ઉપર હવે લખી અને હું સમજાવું એ હવે પોસિબલ ના બની શકે। ઓલી લેપિંગની જે નાની નાની સ્ટોરી કે એ રીતનાની હોય તો ઇટ્સ ઓકે, એમાં થઈ શકે। કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો, આવો ક્વેશ્ચન છે, આવું હેડિંગ છે, એને હવે આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર। પહેલી લીટી બોલે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ, એ કસ્ટમર ગ્રાહક જે એક લેડી છે, બરોબર, એમને એ પૂછે છે, કસ્ટમર કહે છે આઈ કેન ડૂ દેટ, હું તે કરી શકું છું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હા હું તકનીકી જ્ઞાન ધરાવતી હોય એવી નથી, હું ટેકનિકલ વ્યક્તિ નથી, મારી પાસે એ કોઈ કમ્પ્યુટરાઇઝ્ડ એવું કોઈ જ્ઞાન, ટેકનોલોજીનું જ્ઞાન એવું નથી, બટ પરંતુ આઈ થિંક, પણ હું એવું વિચારું છું, મને એવું લાગે છે, આઈ હેવ ઇનફ કોન્ફિડન્સ, બરાબર, કે મને એવું લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે હવે હું તૈયાર છું, હવે હું રેડી છું કે હું એ ઇન્સ્ટોલ કરી શકીશ, યાને લવ, હવે એ લવ છે તમારે જે કોમ્પ્યુટરાઇઝ ટર્મમાં આપેલું છે એને કે હું ઇન્સ્ટોલ કરી શકીશ, એટલે આ લવ તમારે ગણવાનું શું થશે, તો કે લવ જો તમારે ગણવાનું થશે, હવે જો કોમ્પ્યુટરની ભાષામાં હોય તો આને તમારે એક પ્રોગ્રામ ગણવો પડે, બરોબર છે, આને તમારે પ્રોગ્રામ ગણવો પડે કારણ કે એ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવાની વાત છે, બરોબર, કોમ્પ્યુટરાઇઝ ટર્મ્સમાં હું બે ભાષા બોલતો જઈશ, બરોબર છે, આમાં લખેલી ભાષા છે એ ટેકનિકલ વર્ડ્સ, એ કોમ્પ્યુટરાઇઝ વર્ડ્સ એ પણ હું બોલતો જઈશ અને એ કઈ રીતે હ્યુમન બિંગને લાગુ પડે છે એ પણ હું કહેતો જઈશ। તો અહીંયા કસ્ટમર કહે છે હું રેડી છું, હું ઇન્સ્ટોલ કરી શકીશ, બરોબર છે, હું તૈયાર છું, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, પહેલા મારે શું કરવાનું, બરોબર છે, વોટ ડુ આઈ ડુ, વોટ એટલે શું, આઈ ડુ એટલે હું મારે શું કરવાનું, ફર્સ્ટ પહેલા,
तो कस्टमर सर्विस रिप्रेजेंटेटिव मोस्ट टाइपिक क्वेश्चन है कि पहला शू करवानु, तो पहलू स्टेप शू, तो कस्टमर सर्विस रिप्रेजेंटेटिव ग्राहक सेवा प्रतिनिधि एम कहे छे, द फर्स्ट स्टेप इज टू ओपन योर हार्ट। पहलू स्टेप ए छे, पहलू स्टेप के ए के ओपन योर हार्ट, के तमे तमारु हार्ट छे ई ओपन करो, बराबर छे, तमे तमारु हृदय खोलो। हवे जो लव प्रोग्राम ने इंस्टॉल करवानी वात छे, तो जो भाई વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ, મનુષ્યની દ્રષ્ટિએ જોઈએ, તો આપણને બધાને ખબર છે, બરોબર છે, કે પ્યાર તો દિલ મે હી બસતા હૈ, બરોબર। એટલે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે પહેલું પગથિયું તો એ છે કે તમે હાર્ટ છે, હાર્ટ, એ હાર્ટને ઓપન કરો, કોમ્પ્યુટરાઇઝ લેંગ્વેજમાં કીધું છે, બરોબર છે। અને બીજો ક્વેશ્ચન એવો છે, એના પછીની લીટીમાં ક્વેશ્ચન છે, Have you located your heart, ma'am? જો ત્યાં આવી ગયું મેમ, બરાબર, located એટલે કયા સ્થાન ઉપર આવેલું છે તે, Have you located your heart, ma'am? મેમ, તમને ખ્યાલ છે તમારું એ હૃદય, તમારું હાર્ટ કયા સ્થાન ઉપર આવેલું છે? કોમ્પ્યુટરાઇઝ લેંગ્વેજ, બરાબર। હવે માનો કે એનું એક કોમ્પ્યુટર હોય, તો એમાં એ પૂછવા એ માગે કે તમારા કોમ્પ્યુટરમાં ટેલિફોનિક કન્વર્સેશન છે, મેડમ તો ઘરે છે, બરાબર, કસ્ટમર ઘરે છે, ટેલિફોનિક કન્વર્સેશનમાં એ પૂછે છે કે તમને ખ્યાલ છે તમારા કોમ્પ્યુટરની અંદર તમારું હાર્ટ કયા સ્થાન ઉપર આવેલું છે, કારણ કે પહેલું સ્ટેપ એ છે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે કે એ હાર્ટને તમારે ક્લિક કરીને ઓપન કરવું જોશે, બરાબર છે। હવે મનુષ્યને તો આ ક્વેશ્ચન પૂછવાનો આવતો જ નથી કે તમારું હાર્ટ તમને ખ્યાલ છે ક્યાં છે, બધાને ખબર જ હોય અહીંયા જ હોય, બરાબર છે। તો એને તો ક્વેશ્ચન કે હ્યુમન બિઈંગને તો આ ક્વેશ્ચન લાગુ પડે નહીં, કારણ કે હ્યુમન બિઈંગને તો ખબર જ હોય કે એનું હૃદય ક્યાં છે, બરાબર છે, એનું હાર્ટ ક્યાં છે, બરાબર। તો કસ્ટમર શું કહે, કસ્ટમર ગ્રાહક જે મેડમ છે, એમને ખ્યાલ છે કે એમનું હાર્ટ ક્યાં છે? તો એમનું હાર્ટ એટલે હું કમ્પ્યુટરાઇઝ ભાષામાં, બરાબર છે, હ્યુમન બિઈંગને તો ખબર જ હોય, કસ્ટમર, યસ આઈ હેવ, હા મને ખબર છે કે, બરાબર। હવે એને ખબર હોય તો એનો અર્થ શું થયો કે એના કોમ્પ્યુટરમાં એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જેટલી ડ્રાઈવ આવતી હોય, મને નથી ખબર, બરાબર, જેટલી જે ટેકનોલોજીના જાણકાર છે, જે કમ્પ્યુટરના જાણકાર છે, એમને ખ્યાલ જ હોય કે એ બી સી ડી ઈ એફ જે ડ્રાઈવ આવે છે, એ ડ્રાઈવની અંદર ક્યાંક એ ફાઇલ, બરાબર છે, એ ફાઇલ, બરાબર છે, તો એ હાર્ટ ક્યાંક તો હશે ને, બરાબર। તો યસ મેડમ, કે યસ આઈ હેવ, હા મને ખબર છે એ કયા સ્થાન ઉપર છે, રાઈટ। તો આપણે એ ધારી લઈએ, ચાલો કે ભાઈ ડી ડ્રાઈવની અંદર છે, આપણે ધારણા કરીએ, આપણને કંઈ ખબર નથી, એ તો મેડમને જ ખબર, તો આપણે ધારણા કરીએ કે ડી ડ્રાઈવની અંદર એ હાર્ટ છે, ઓકે। તો એને શું કરવાનું કીધું, CSR એ શું કીધું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે પહેલું સ્ટેપ શું, કે તમે એને ઓપન કરો, બરાબર છે, તમે એ હાર્ટ ખોલો, બરાબર છે। હવે તો આણે શું કીધું, યસ આઈ હેવ, હા મને ખબર છે કયા સ્થાન ઉપર, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, એ ડી ડ્રાઈવમાંથી હાર્ટમાં પહોંચી જાય છે, હાર્ટમાં એ ક્લિક કરે છે, હાર્ટ ક્લિક કરે એટલે હાર્ટ ઓપન થાય છે, ઓપન થઈને એ જુએ છે, તો એ જોઈને પછી એમ કહે છે, CSR ને કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિને કહે છે કે ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, સેવરલ ઘણા પ્રોગ્રામ્સ, રાઉન્ડ કરો પ્રોગ્રામ્સમાં, સ્પેલિંગ જો પ્રોગ્રામ્સનો, બરાબર છે, પ્રોગ્રામનો સ્પેલિંગ જો ત્યાં, રાઈટ, એ સ્પેલિંગ જો, અને હજી હમણાં જ ફરી પાછો એક પ્રોગ્રામનો સ્પેલિંગ આવશે, બરાબર છે, ત્યારે હું કહીશ બંને પ્રોગ્રામનો સ્પેલિંગ અલગ છે, શું કામ એને કહીશ, બરાબર છે। આગળ વધો, ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાવ, રનિંગ ચાલુ છે રાઈટ નાવ, અત્યારે એ કે હું ડી ડ્રાઈવમાં હાર્ટમાં, હાર્ટને મેં ક્લિક કર્યું, હાર્ટ ઓપન થયું, તો મેં જોયું કે ઘણા પ્રોગ્રામ્સ છે એની અંદર ચાલુ છે, હાર્ટની અંદર, બરાબર, અને હાર્ટની અંદર ઘણા પ્રોગ્રામ ચાલુ છે। પછી ક્વેશ્ચન કરે છે કસ્ટમર કે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, ધે એટલે શું, પ્રોગ્રામ્સ,
કે તે બધા પ્રોગ્રામ અત્યારે હાર્ટની અંદર ચાલુ છે, એ સમયે શું યોગ્ય રહેશે, ઓકે રહેશે, બરોબર રહેશે કે હું આ લવ પ્રોગ્રામ છે એ હાર્ટની અંદર ઇન્સ્ટોલ કરવાનું કામ જે છે એ યોગ્ય રહેશે, ગણાશે, વાંધો નહીં આવે ને, લોચા નહીં પડે ને, બરોબર છે. તો આ ક્વેશ્ચન હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ તો બીજે હોય, આ કસ્ટમર છે એના ઘરે હોય કોમ્પ્યુટરની સામે, કોમ્પ્યુટરમાં એણે હાર્ટ ખોલ્યું છે તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ ઘણા પ્રોગ્રામ ચાલુ છે, બરાબર છે. હવે એ ઓલા સીએસઆરને એવા બેઠા બેઠા ખબર હોય કે ક્યાં ક્યાં પ્રોગ્રામને હું છે, કાંઈ કાંઈ ખબર હોય એને. ડૉક્ટરને એમને કેમ તમે ત્યાં જઈને બેસી જાઓ, ડૉક્ટર પાસે બેસી જાઓ, ડૉક્ટર સાહેબ દવા દો, દવા દો, એમ ક્યાંથી દવા દો, કયો તો ખરી હું વાંધો હે, બરાબર, પેટમાં દુખે કે માથામાં દુખે, બરાબર છે, કયો તો ખબર પડે ને, એ પ્રમાણે દવા આપે ને, એ તમે ગમે એ દવા દો, એ એમ હાલે, બરાબર છે. અહીંયા શું કીધું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ક્વેશ્ચન બનતા હે ભાઈ, સીએસઆર એ પૂછ્યું વોટ પ્રોગ્રામ સ. હવે જો ત્યાં ખાલી પ્રોગ્રામ હોય ને તો પેલા એસ લગાડો, પ્રોગ્રામ સ કરવું પડે, બરાબર છે, કારણ કે જો આર છે. અને બીજું સેવરલ પ્રોગ્રામ્સ હતા, ઘણા પ્રોગ્રામ સ, બરાબર છે, તો પૂછવામાં પણ એમ જ પૂછવું પડે ને કે કયા કયા પ્રોગ્રામ સ, આમ જ પૂછવું પડે, રાઈટ. એટલે વોટ પ્રોગ્રામ સ આર રનિંગ મેડમ, મેમ કયા કયા પ્રોગ્રામ સ એ અત્યારે ચાલુ છે. પહેલું પ્રોગ્રામ હતું ને, પહેલું પ્રોગ્રામ એ ટેકનિકલ વર્ડ માટે યુઝ થયેલો પ્રોગ્રામનો સ્પેલિંગ છે, બરાબર. પહેલું બે લીટી અગાઉ જે પ્રોગ્રામ વર્ડ હતો એ, અને હવે જે પ્રોગ્રામ વર્ડ છે ને એ જનરલ લેંગ્વેજ, જનરલ ઇંગ્લિશમાં જે પ્રોગ્રામ, આપણે જે પ્રોગ્રામ કેમ કે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે ભાઈ ગિરનાર ચડવાનો, રાઈટ, હા, તો એ પ્રોગ્રામ જનરલ સેન્સમાં યુઝ થતો પ્રોગ્રામનો એ સ્પેલિંગ છે, બરાબર. એટલે ટેકનિકલ વર્ડનો યુઝ એ કર્યો છે ને જનરલ સેન્સનો યુઝ પણ કર્યો છે કે કયા કયા પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. હવે કસ્ટમર શું કહે, કસ્ટમર એમ કહે છે કે લેટ મી સી, જરા હું જો કે કયા કયા પ્રોગ્રામ એ ચાલુ છે, લેટ મી સી, જરા હું જો, જોઈન કહું, જો એ કે આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ exe. હવે જેને આ ટેકનિકલ વર્ડ્સથી જે જાણકાર હોય, જેની પાસે આનું નોલેજ હોય, એને ખ્યાલ હોય કે આ એક્સટેન્શન કહેવાય ફાઇલનું નેમ, બરાબર છે. એટલે એનું કોઈ આપણે જરૂરિયાત નથી, આપણે તો ચાર શબ્દની જરૂર છે. પાસ્ટ હર્ટ પહેલો, લો એસ્ટીમ બીજું, ગ્રજ ત્રીજું, અને રિસેન્ટમેન્ટ ચોથું, આર રનિંગ રાઇટ નાવ. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ પી છે કે કયા કયા પ્રોગ્રામ અત્યારે હાર્ટની અંદર ચાલુ છે, બરાબર છે. તો કસ્ટમર એ જે લેડી છે, ગ્રાહક એ મેડમ એ જવાબ આપે છે કે પહેલો પ્રોગ્રામ છે પાસ્ટ હર્ટ, બરાબર. ચારે ચાર મોસ્ટ ટાઈમ પી છે, જનરલ લેંગ્વેજમાં પણ લખવા જોશે, એટલે મેં અહીંયા લખ્યું છે, જો પાસ્ટ હર્ટ ભૂતકાળના ગમ, ભૂતકાળની અંદર કોઈ પણ પ્રકારે કંઈ પણ દુઃખ થયું હોય, ગમ મળ્યો હોય, તો એ પાસ્ટ હર્ટ કહેવાય. જેમ કે બ્રેકઅપ ઇન રિલેશન્સ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં બ્રેકઅપ થઈ ગયું હોય કોઈની સાથે ભાઈ, બરાબર છે, બને તો એ ભૂતકાળનો ગમ કહેવાય. ઇનક્યુરેબલ એન્ડ અનસીન ડેમેજ ટુ માઇન્ડ એન્ડ હાર્ટ. ઇનક્યુરેબલ, ક્યુરેબલ એટલે શું થાય, જે ઇલાજને પાત્ર હોય. ઇનક્યુરેબલ એટલે કે જે ઇલાજને પાત્ર નથી, અનસીન છે, જે દેખાતો નથી, એવું ડેમેજ, એવું નુકસાન મગજ ઉપર અને હૃદય ઉપર બે ઉપર થયું હોય. ભાઈ જો રિલેશનશીપમાં આ રીતે ભૂતકાળની અંદર ગમ મળે તો આવું જ થાય, બરાબર છે. એ માઇન્ડમાં રહે જ, એ હાર્ટમાં રહે જ, અને એ હૃદય અને મનની અંદર, અને પાછું દેખાતું હોય એવું, એમ ક્યાં કંઈ ગાંઠ તો ન વળેલી હોય, બરાબર છે, એ દેખાય નહીં, એવું આમ ડેમેજ થાય. અનફોર્ગેટેબલ વાઉન્ડ છે, ભૂલી ન શકાય એવો આપણને, આપણની ઈજા છે, એ ઘા છે, આપણે ભૂલી ના શકીએ એવી એ ઘા છે, ઈજા છે. એટલે એક ભૂતકાળનો ગમ એ ચાલુ છે હાર્ટની અંદર. લો એસ્ટીમ, હવે નીચા ખ્યાલો, લો એસ્ટીમ એટલે નીચા ખ્યાલો, નિમ્ન વિચારો, નીચા ખ્યાલો, નીચો પોતાને જાત માટેનો આદર, આવું કહેવાય. નેગેટિવ થિંકિંગ કહેવાય,
लो कॉन्फिडेंस कहेवाय, कंसिडरिंग हिमसेल्फ और हरसेल्फ लो और स्मॉल, बराबर पोते पोतानी जातने ज नीचा गणे, नीचा कोकना माटे नहीं पोताने ख्याल आवे, बराबर कोई पण कार्य माटे पोताने ज नीचा नीचे वो कॉन्फिडेंस होय अने लो एस्टीम कहेवाय। पछी ग्रज, वेर जेर, द्वेष भाव, इविल थॉट्स ऑफ टेकिंग रिवेंज, खराब विचारों, कोकना प्रत्ये बदलो लेवा माटेना खराब विचारों आवे ने ग्रज कहेवाय, बराबर छे। प्रिज्युडाइज फॉर सम एवरीवन, प्रिज्युडाइज पूर्व ग्रंथि बांधेली जोए કે આ આણે મારું આમ બગાડ્યું છે અને આની જાય બદલો લઈશ, પૂર્વ ગ્રંથિ જ એ ગાંઠ બાંધેલી હોય, બરોબર છે દરેક માટે। રિસેન્ટમેન્ટ, મંદુક અને ગુસ્સો કહેવાય રિસેન્ટમેન્ટ, એટલે એંગર ટુવર્ડ સમબડી, ગુસ્સો કોકના પ્રત્યે ગુસ્સો, બરોબર છે, અને રિસેન્ટમેન્ટ કહેવાય। હું ફરી પાછો બોલી જાઉં, જ્યારે ભૂતકાળના ગમ, નીચા ખ્યાલો, નિમ્ન વિચારો, નિમ્ન ખ્યાલો, વેર ઝેર, દ્વેષ ભાવ, ગુસ્સો અને મનદુખ, બરાબર છે, આ ચારે, આની સામેનું ઇંગ્લિશ એ તમે આરામથી સ્ક્રીનશોટ પાડીને લખી શકશો, બરાબર, એટલે ડોન્ટ વરી। હવે આ તો ટેકનિકલ ટર્મ્સની વાત થઈ, હવે હ્યુમન બિંગની વાત માનો કે આમાં આપણે ટ્રાન્સફર કરીએ તો શું, કે માણસને તો ખબર જ છે પોતાના હૃદયની અંદર શું ચાલે છે, બરાબર છે, માણસ એમ કેવું પડે, મેડમ એમ કેવું, મેડમ એમ પૂછવું પડ્યું, કેવું પડ્યું, મેડમ એમ કહેવું પડ્યું, પૂછવું પડ્યું કે મારા હૃદયની અંદર કેટલાય પ્રોગ્રામ ચાલુ છે, ભાઈ મને મારી ખબર હોય, તમને તમારી ખબર હોય કે તમારા દિલની અંદર કેટલા પ્રોગ્રામ આવા ચાલુ છે, હકારાત્મક નકારાત્મક બધા ખબર હોય, બરાબર છે, આ તમામ જેટલા પ્રોગ્રામ છે આ બધા નેગેટિવ વસ્તુ છે, આ નેગેટિવ બાબત છે, નેગેટિવ ફિલિંગ કહેવાય ને, બરાબર છે, તો એ આપણને હ્યુમન બિંગને તો આપણને ખબર જ હોય ને, રાઈટ, બરાબર, એટલે આપણે એ કંઈ પૂછવું ન પડે, આપણે કંઈ કહેવું ન પડે, બરાબર છે। હવે તો આ ચાર પ્રોગ્રામ રનિંગ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને એમ પૂછ્યું હતું કે આ પ્રોગ્રામ રનિંગ હોય ત્યારે લવ પ્રોગ્રામ હું ઇન્સ્ટોલ કરું, બરાબર, વાંધો નહીં આવે ને, યોગ્ય ગણાશે ને, કોઈ ચિંતા જેવું નહીં ને, ત્યારે મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ હવે સ્ટાર્ટ થાય, એ પેરેગ્રાફને હવે મોસ્ટ આઈએમપી કરજો। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સીએસઆર કહે છે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ। હવે તમે વિચાર કરો, તમને ખુદને આવડી જાય, તમને ખુદને આવડી જજો, હમણાં જ આપણે કીધું ચારે ચાર પ્રોગ્રામ રનિંગ છે એ કેમાં છે, તો કે હાર્ટમાં છે, આપણે ધારણા કરી કે કોમ્પ્યુટરની અંદર ડી ડ્રાઈવની અંદર હાર્ટ અને હાર્ટની અંદર ચાર પ્રોગ્રામ, કસ્ટમરના હાર્ટની અંદર ચાર પ્રોગ્રામ રનિંગ છે, બરાબર। હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કે, પહેલી જ લીટી જો કે કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, લવ તમે ઇન્સ્ટોલ કરો, લવ પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ થાય, બરાબર છે, ઓટોમેટિકલી સ્વાભાવિકપણે જ, બરાબર છે, ઇરેઝ કરી નાખે, ભૂસી નાખે પાસ્ટ હર્ટને, યાને પહેલો પ્રોગ્રામ જે રનિંગ ભૂતકાળના ગમને, બરાબર, ભૂતકાળના ગમને ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ। હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ગણવાનું, તમારે શું ગણવાનું ઓપરેટિંગ સિસ્ટમ એટલે, તો કે જે જ્યાં એ પ્રોગ્રામ રનિંગ હતો એ જ ઓપરેટિંગ સિસ્ટમ ને, બરાબર, તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે હ્યુમન્સ હાર્ટ કયો, એટલે કે આ હાર્ટ જ થયું ને, બરાબર છે, કે આ હાર્ટ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, કારણ કે આ હાર્ટથી તો આખી આખી સિસ્ટમ ઓપરેટ થાય છે આપણી પણ, હ્યુમન બિંગની પણ, બરાબર, એટલે અહીં ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ હ્યુમન્સ હાર્ટ, તો અહીં પણ મેડમ જે વાત કરે છે એ ઓપરેટિંગ સિસ્ટમ એટલે એ શું થયું, તો એનું હાર્ટ જ ને, કે જેમાં આ પાસ્ટ હાર્ટ ચાલુ હતું, બરાબર છે, તો એ તમારી અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારનું જે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે અત્યારની જે તમારે હાર્ટમાં જે પાસ્ટ હર્ટ, જે ભૂતકાળના ગમ જે અત્યારે ચાલુ છે એ ઇરેઝ થઈ જશે, એ ભૂસાઈ જશે, એ નીકળી જશે ઓટોમેટિકલી, યાને આનો અર્થ શું થયો, કે લવ પ્રોગ્રામ જેવું કે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થશે એવું કે તરત જ ઓટોમેટિકલી એક વસ્તુ તો જતી જ રહેશે, શું, તો કે પાસ્ટ હર્ટ। આ તમને એક માર્કનો સવાલ આવી જાય કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય એટલે ઓપરેટિંગ સિસ્ટમ કે પછી હાર્ટમાંથી
कई वस्तु ऑटोमेटिकली इरेज थाय तो के पास्ट हर्ट बराबर बीजू ओके हर्ट माथी पास्ट हर्ट छे ई जतु रे लव प्रोग्राम जेवो के इंस्टॉल थाय के इंस्टॉल थवा लागे तरत इट मे रिमेन इन योर परमानेंट मेमोरी याद रखजो हाँ याद रखजो याद रखजो बराबर छे के आ जे पास्ट हर्ट छे भूतकाळना जे गम छे भूतकाळना गम इट એટલે ઈ પાસ્ટ હર્ટ મે રિમેન રિમેન એટલે રહેવું ઇન યોર પરમેનન્ટ મેમરી તમારી કાયમી યાદમાં ઈ રહેશે ભૂતકાળના ગમ અત્યારે તમારા હાર્ટમાંથી જતા રહે ઓકે હાલ બરાબર પણ સાવ યાદ શક્તિમાંથી જતા રહે એવું તો ન જ બને ને બરાબર છે હા ઈ યાદમાં તો રહેશે જ બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ પણ એ હવે પછી નો લોંગર હવે પછી બીજા કોઈ પ્રોગ્રામને ડિસરપ્ટ નહીં કરે એટલે ડિસરપ્ટ એટલે ઇન્ટરપ્ટ દખલગીરી કરવી બેરિયર્સ બનવું અડચણ બનવું સ્ટોપેજીસ બનવું રોકાણ બનવું ઓબસ્ટ્રક્સ બનવું વિચલિત કરે એવું બનવું બરાબર છે ટૂંકમાં દરેકનો મતલબ એક જ થાય વચ્ચે દખલગીરી કરનારું એ નહીં બને યાને તમે જરા મનુષ્યનું પણ વિચારીને જોવો આ તો આપણે ટેકનિકલ ટર્મ્સથી વાત કરી કે હાર્ટની અંદર પાસ્ટ હર્ટ છે એ નીકળી જશે એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ હર્ટ નીકળી જશે જેવું કે લવ પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થશે એવું કે તરત જ બરાબર તો તમે જરા મનુષ્યનો વિચારો માણસ કે જેને ભૂતકાળમાં આવી રીતે કોઈ ગમથી પીડિત હોય એ વ્યક્તિ અને એ વ્યક્તિને કોઈ એક પ્યાર મિલને લાગે બરાબર છે તો સ્વાભાવિક વાત છે એ ભૂતકાળના ગમ છે એ મીટાઈ જાય ને બરાબર એ ભૂતકાળના ગમ છે એ થમી જાય ને બરાબર છે કારણ કે એ નવો પ્રેમ એને મળે છે એટલે નવો પ્રેમ એને મળવા લાગ્યો છે એટલે બરાબર એટલે ભૂતકાળના ગમ જતા રહે પણ એ કાયમી યાદમાં તો રહે જ જ્યારે એ અકેલી જાન એક બાજુ એમને બેઠી હોય અને ફરી પાછું ભૂતકાળ એને યાદ આવે તો ફરી પાછું એ એની યાદમાં રહેલું હોય એ ફરી પાછું યાદ તો આવી જ જાય બરાબર એટલે પરમનન્ટ યાદ શક્તિમાં રહે હા રોજને માટે પિન ન મારે રોજને માટે નડતર બને નહીં બરાબર કે રોજ હવાના પોરથી હાઈ સુધીમાં બે ચાર વાર યાદ આવી જાય એવું ન બને બરાબર છે હા એટલે આ ભૂતકાળના ગમની વાત બરાબર છે કાયમી સ્તુતિ કાયમી યાદ એમાં રહે પણ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ પણ બીજા કોઈ પ્રોગ્રામને હવે પછી ક્યારેય ડિસરપ્ટ ન કરે ખલેલ પહોંચાડે નહીં બરાબર છે બીજું લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ હવે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય એટલે હાર્ટની અંદર આપણે બીજી એક વસ્તુ ચાલુ હતી એ શું હતી તો કે લો એસ્ટીમ એટલે નીચા ખ્યાલ બરાબર હવે લવ પ્રોગ્રામ છે ને લવ પ્રોગ્રામ પ્રેમ પ્યાર એ પ્યારમાં જ તાકાત છે જો મનુષ્યની દ્રષ્ટિએ વાત કરો તોય અને આ આપણે ટેકનિકલ ટર્મ્સથી વાત કરીએ પહેલાં ટેકનિકલ ટર્મ્સથી વાત કરી લઈએ કે જેવો કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવાનું ચાલુ કરે એટલે ભૂતકાળના ગમ એક જાય બીજું લો એસ્ટીમની જ જગ્યાએ શું આવી જાય એને ઓવરરાઇટ કહેવાય બરાબર છે ની જગ્યાએ આવી જવું તો શું આવી જાય તો કે લવ પ્રોગ્રામનો જ એક મોડ્યુલ છે મોડ્યુલ એટલે સેક્શન વર્ઝન એક પાર્ટ એક ભાગ એક વિભાગ બરાબર છે તો લવ પ્રોગ્રામનો જ એક વર્ઝન છે એક ભાગ છે એક પાર્ટ છે એક વિભાગ એવો છે કે લવ એટલે એની અંદર હાયેસ્ટ ઉચ્ચ ખ્યાલ બરાબર છે એટલે પ્રેમમાં તાકાત છે કે એ પ્રેમમાં તાકાત છે કે એ ઉચ્ચ ખ્યાલો લાવે એ પોઝિટિવ થિંકિંગ લાવે એ હાઈ કોન્ફિડન્સ લાવે બરાબર છે તો એ હાઈ એસ્ટીમ એટલે હાઈ કોન્ફિડન્સ પોઝિટિવ થિંકિંગ એટલે લો એસ્ટીમની જગ્યાએ ઓટોમેટિકલી શું આવી જશે તો કે ઓવરરાઇટ થઈ જશે શું તો કે હાઈ એસ્ટીમ ઓવરરાઇટ થઈ જવું એટલે એમના સ્થાને આવી જવું બરાબર એટલે આનો મતલબ શું થયો કે ભૂતકાળના ગમ ગયા અને લો એસ્ટીમની જગ્યાએ લવ પ્રોગ્રામનું પોતાનું જ એક મોડ્યુલ પોતાનો જ એક ભાગ જેને શું બોલાય છે
તો કે હાઈ એસ્ટીમ બોલાય છે, ઉચ્ચ ખ્યાલો બોલાય છે. એ ઉચ્ચ ખ્યાલ છે એ એમના સ્થાને આવી જાય. એટલે આનો મતલબ શું થયો કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થાય. એટલે મેડમ તમે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરો, બરાબર છે? જેવું કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવા લાગશે, એવું કે તમારે જે હાર્ટની અંદર ચાર પ્રોગ્રામ ચાલુ છે, જે ઓપરેટિંગ સિસ્ટમમાં જે ચાર પ્રોગ્રામ ચાલુ છે, પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ, એમાંથી આ બેનું તો તમારે સમાધાન થઈ જ જશે તરત જ. ભૂતકાળના ગમ જતા રહેશે અને લો એસ્ટીમની જગ્યાએ જે લવ પ્રોગ્રામનું પોતાનું જ એક મોડ્યુલ છે, પોતાનો જ એક ભાગ છે, બરાબર છે, પોતાનો જ જે વિભાગ છે, હાઈ એસ્ટીમ, ઉચ્ચ ખ્યાલો, એ એમના સ્થાને આવી જશે. એટલે બેનો તો પ્રોબ્લેમ સોલ્યુશન તરત જ થઈ જશે, જેવું કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે કે તરત. હવે વૈધા કેટલા? તો કે વૈધા એ બે પ્રોગ્રામ વૈધા, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. હવે એની વાત આવશે ને. હાવેવર, જો કે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે, હાવેવર, જો કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરવું, બરાબર છે, અને અહીં પ્રોગ્રામ છે એટલે હાર્ટની અંદરથી કાઢી નાખવું, બરાબર. બાકી નળ હોય તો પાણી, નળ હોય તો કેમ આપણે ટર્ન ઓફ કરીએ, એટલે બંધ કરી દઉં. તો શું કીધું? હાવેવર, જો કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. તમારે આ બંને પ્રોગ્રામ, જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે, તમારા હાર્ટની અંદર જે રનિંગ છે, જે ચાલુ છે, એ ચાલુ રહેલા આ બંને પ્રોગ્રામ છે, એ બંને પ્રોગ્રામને તમારે ટર્ન ઓફ કરવા જ પડશે, બરાબર, કાઢી જ નાખવા પડશે, બંધ કરવા જ પડશે, નહીં ચાલે, બરાબર. કારણ કે ધીઝ પ્રોગ્રામ્સ, યાદ રાખજો, સોરી, ધોઝ પ્રોગ્રામ્સ, આ બંને પ્રોગ્રામ્સ, બરાબર, યાને કયા બે પ્રોગ્રામ્સ? ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ બે પ્રોગ્રામ્સ બંધ કરવા જ પડશે, બરાબર છે. તમારા હાર્ટમાં જે ચાલુ છે એ બંધ કરવા જ જોશે, રાઈટ. કારણ કે આ બંને પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ કરશે, રોકશે, સ્ટોપ કરશે, એ બેરિયર્સ બનશે, અડચણ બનશે, ઓબ્સ્ટિકલ્સ બનશે, અડચણ બનશે, બરાબર છે. શેના માટે? તો કે લવ પ્રોગ્રામને ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, કે લવ પ્રોગ્રામને એ વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થવા દેશે નહીં, બરાબર. તમારે આ બંને પ્રોગ્રામને ટર્ન ઓફ કરવા જ જોશે, બાકી લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ વ્યવસ્થિત નહીં થાય, એ નહીં થવા દે આ બે પ્રોગ્રામ. અને તમે જરા હ્યુમન બિંગમાં વિચાર્યો, નવો પ્રેમ મળે, બરાબર છે, ભૂતકાળના ગમ જતા રહે, ઓકે, નો ડાઉટ. નિમ્ન વિચારો છે, તુચ્છ વિચારો છે, બરાબર, લો કોન્ફિડન્સ છે, એની સામે હાઈ કોન્ફિડન્સ આવી જાય, પ્રેમમાં એ તાકાત છે, બરાબર છે, કે ઉચ્ચ વિચારો આવી જાય, સારા વિચારો આવી જાય, સારા વિચારો કરતા કરી દે, પ્રેમ કરી દે સારા વિચારો કરતા, બરાબર, પ્રેમ સુધારી નાખે, રાઈટ, બરાબર, અને સુધરવું જ પડે, એમાં એ નો ડાઉટ અબાઉટ ધીસ, બરાબર છે. પણ જો તમારા દિલની અંદર કોકના માટે વેરઝેર હોય, દ્વેષ ભાવ હોય, કોકના માટે બદલો લેવાની ભાવના જન્મેલી હોય તમારા હૃદયની અંદર, તમારા હાર્ટની અંદર, બરાબર, તમારા હાર્ટની અંદર કોકના માટે ગુસ્સો હોય, એંગર હોય, તમે કોકના પ્રત્યે મંદુ પ્રિજ્યુડાઈસ, પૂર્વ ગ્રંથિઓ બાંધીને બેઠા હોય, તો પછી તમને કોક પ્રેમ કેમ કરે, મને કયો જોઈએ? આ બે વસ્તુ તો નડવાની જ છે. કારણ કે એ બંને વસ્તુથી તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ બેકાર વ્યક્તિત્વ બનશે, તમે સારા વ્યક્તિ નહીં કહેલાવ, બરાબર છે, તમે સારા વ્યક્તિઓમાં સ્થાન નહીં પામો, બરાબર. એટલે તમે તમારા હાર્ટમાંથી તમારે પ્રેમ પ્રાપ્ત કરવા માટે, બરાબર, તમારે શું કરવું પડશે? અને તમે કોકને પ્રેમ કરી શકો એના માટે થઈને, અને તમને કોક પ્રેમ કરી શકે એના માટે થઈને, તમારે પહેલા વહેલા તમારા હાર્ટમાંથી કોકના પ્રત્યે
વેર ઝેર દ્વેષ ભાવ તો કાઢવો જ પડે, બરાબર, કોકના પ્રત્યેનો ગુસ્સો પૂર્વ ગ્રંથિઓ એ કાઢવી જ પડે. મનુષ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ આ રીતે જ બને. અને ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે, કસ્ટમરને પૂછે, કેન યુ ટર્ન ધોઝ પ્રોગ્રામ્સ, એટલે ધોઝ એટલે ઈ ધોઝ પ્રોગ્રામ્સ, ઈ બંને પ્રોગ્રામ્સ એટલે કયા કયા, ગ્રજ અને રિસેન્ટમેન્ટ, બરાબર, ધોઝ પ્રોગ્રામ્સ ઓફ મેમ, મેમ તમે આ બંને પ્રોગ્રામ્સ છે એને તમે ઓફ કરી શકો છો, બરાબર, તમે આ બંને પ્રોગ્રામને બંધ કરી શકો છો, કાઢી શકો છો, રાઈટ, કારણ કે એ લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ થવાથી રોકશે, એટલું યાદ રાખજો, બરાબર છે. જો ચાર કે પાંચ મોસ્ટ એમ્પી ક્વેશ્ચનરી આવી ગઈ, પહેલો ક્વેશ્ચન તો આવ્યો, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ, ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ, તો કે એ ઇન્સ્ટોલ લવ કરવું હોય તો પહેલું પહેલું સ્ટેપ શું, તો કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન ધ હાર્ટ, બરાબર, એક આ આવ્યું. બીજો ક્વેશ્ચન, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ, કયા કયા પ્રોગ્રામ્સ છે એ અત્યારે ચાલુ છે, તો એ ચારે પ્રોગ્રામ્સનું નામ કીધું. પછી લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય એટલે વોટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, શું ઇરેઝ થઈ જશે, તો કે પાસ્ટ હર્ટ, બરાબર છે. વિલ ઇટ બી રિમૂવડ ફોર એવર, શું હંમેશને માટે રિમૂવડ થઈ જશે, નહીં, હંમેશને માટે પાસ્ટ હર્ટ રિમૂવડ નહીં થાય, કારણ કે એ તો પરમાનન્ટ મેમરીમાં રહેશે, બરાબર છે, પરમાનન્ટ મેમરીમાં રહેશે, હંમેશને માટે નહીં થાય, રાઈટ, એ તમારી પરમાનન્ટ મેમરીમાં રહેશે, પણ રોજે રોજ એ તમને ડિસ્ટર્બ કરશે નહીં, બરાબર છે. બીજું, લો એસ્ટીમની જગ્યાએ શું આવશે, વોટ ઇઝ હાઈ એસ્ટીમ, આમે પૂછે, લો એસ્ટીમની જગ્યાએ શું આવશે, તો કે હાઈ એસ્ટીમ આવશે, પણ વોટ ઇઝ હાઈ એસ્ટીમ, તો કે હાઈ એસ્ટીમ ઇઝ અ મોડ્યુલ, હાઈ એસ્ટીમ ઇઝ અ સેક્શન, બરાબર છે, ઇટ્સ અ વર્ઝન ઓફ લવ પ્રોગ્રામ, લવ પ્રોગ્રામનું વર્ઝન છે, લવ પ્રોગ્રામનું મોડ્યુલ છે, રાઈટ. તો આ આ ક્વેશ્ચનરી આવશે, બરાબર છે. વિચ ટુ પ્રોગ્રામ્સ અથવા તો વોટ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ ઇન્સ્ટોલ્ડ, કે કયા પ્રોગ્રામ કે કઈ વસ્તુ છે કે જે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવાથી રોકશે, તો આ બે પ્રોગ્રામ છે, બરાબર. અને હવે સીએસઆર એમ પૂછે છે એ કસ્ટમરને કે કેન યુ ટર્ન ધોઝ પ્રોગ્રામ્સ કે ધોઝ ઓફ મેમ, મેમ તમે એને ઓફ કરી શકો છો કે નહીં, બરાબર છે. અહીં એક ઓર વસ્તુ મેં લખેલી છે કે અહીં લવ એ પ્રોગ્રામ કે જેને હાર્ટ એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવાની વાત છે, ટેકનિકલ ટર્મ્સ મુજબ, બરાબર છે. તો એ એક પ્રોગ્રામ તરીકે જ લીધું છે, બરાબર, પણ ટેકનિકલ પ્રોગ્રામ તરીકે લીધું છે, મેં અહીંયા જનરલ સેન્સમાં પ્રોગ્રામ લખેલું છે. પણ આ રીતનાનું આપણું આખું લેસન છે, તમે આની સાથે કનેક્ટેડ રહેજો, બરાબર. હું જ્યાં પહોંચ્યો છું ક્વેશ્ચનરી પણ કહેતો જાઉં છું, રાઈટ, દરેક વસ્તુ હું આમાં ઇન્ક્લુડ કરતો જાઉં છું, બરાબર, હાર્ડ વર્ડ્સને. ટેક અ સ્ક્રીનશોટ, બરાબર, આ મોસ્ટ ટાઈમ પી રહેશે શોર્ટ નોટને સમજવા માટે પણ, રાઈટ, ટેક અ સ્ક્રીનશોટ, બરાબર છે, જેથી કરીને તમને શોર્ટ નોટમાં પણ કામ આવશે, ઓકે. અહીંથી હું આગળ વધીશ, એટલે જેથી કરીને આપણે એ ચારેય પ્રોગ્રામને ફરી પાછા જોઈન કરી શકીએ, અને ત્યાંથી મેડમ શું જવાબ આપે, કસ્ટમર શું જવાબ આપે, શું એ આ પ્રોગ્રામને ટર્ન ઓફ કરી શકે છે કે નહીં, બરાબર, ત્યાંથી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ વધશું, બરાબર છે. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.